ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? મજામાં છો ને? સરસ. આજે આપણે નવું શીખવું છે, બરોબર? હવે આપણે બાર કક્કો શીખી ગયા છીએ અને બાર અક્ષરી શીખી ગયા. હવે તમને આઈડિયા આવી ગયા હોય કે બાર અક્ષરીના બધા જ અક્ષરો પહેલી ક અને ખ ની લાઈન આવડી જાય એટલે બધી બાર અક્ષરી આવડી જાય, બરોબર છે? હવે આજે આપણે ગ અને ઘ ની બાર અક્ષરી લખવાની છે, બરોબર? તો અહીંયા ગ અને ઘ બંને લાઈન આપી છે, એ પ્રમાણે તમારે બંને લાઈન લખવાની છે, બરોબર? ત્યાર પછી આપણે હવે નવું શીખવાનું છે, અંગ્રેજીમાં નામ. ઓકે, તો અંગ્રેજીમાં નામ તમને આગળનો કક્કો આવડતો હોય તો જ આવડશે, કારણ કે આજે કાનાવાળા અને કાના વગરના નામ છે, તો કક્કો આવડવો જરૂરી છે. જો કક્કો ન આવડતો હોય તો તમારે હજી આગળ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે જેને કક્કો અને બાર અક્ષરી અથવા તો કક્કો એકલો બધો આવડી ગયો છે અને નામ આવડી જશે, તો આપણે આજે કાના વગરના નામ છે એટલા, તો ક મ લ ર મ ણ મ લ ય ભ ર ત ક ન ક, આ કાના વગરના નામ છે, સાવ સાદા. ત્યાર પછી છે કાનાવાળા નામ, કાજલ ભાવના રાઘવ જાદવ માધવ, આમાં કાનો છે, બરોબર? હવે કનું શું થાય? તો કમલ માટે લખવું છે, કમલ નામ ઇંગ્લિશમાં લખવું છે આપણે, તો કમલ, તો કનું કે એ, મનું એમ એ અને લનું એલ એ, બરોબર? લનું એલ એ થાય, તમે કકામાં શીખા છો. પરંતુ જો નામ લખવું હોય તો લની પાછળ કાંઈ ન હોય, કને લને કાંઈ નહીં ન હોય, તો છેલ્લા અક્ષરની પાછળ એ નથી લખાતો, બરોબર? કનું કે એ, મનું એમ એ, લનું એલ, કમલ, તો કે એ એમ એ એલ, કમલ. પછી કમલા હોય તો તમારે એલ એ લખવાનું, બરોબર? રમણ, તો રનું આર એ, મનું એમ એ, હણનું એન, રમ ણ. મલય, એમ એ એલ એ વાય, મનું એમ એ, લનું એલ એ, યનું વાય. હવે જોવાનું છે, પહેલો અક્ષર ખાસ નામ છે એટલે કેપિટલ જ આવશે, બાકીના બધા અક્ષર સ્મોલ. ઓકે, આપણે બે એબીસીડી શીખ્યા છીએ, કેપિટલ અને સ્મોલ, એટલે એ રીતે તમારે નામ લખવાનું છે. ભરત, બી એચ એ આર એ ટી, કનક, કે એ એન એ કે, કારણ કે છેલ્લો અક્ષર એક કાનાવાળો નથી એટલે છેલ્લા અક્ષરમાં ક્યાંય પાછળ એ આવશે નહીં. હવે આમાં જોવો, કાજલ, તો કાનું આવ્યો છે, બરોબર? તો કે એ, કાનું શું થાય? કે એ, કનું કે એ થાય, તો કે એ જે એ એલ, કાનો નથી પાછળ, લને કાંઈ નહીં લ છે, તો આપણે છેલ્લો અક્ષર છે નામનો એમાં એ આવશે નહીં. ભાવના, જુઓ નાનો ભાવ, વને કાનો ભાવ, વને કાંઈ નહીં વ અને નને કાનો ના છે, તો ના આવ્યો અહીંયા, કાનો આવ્યો છે, તો ભને કાનો ભા, બી એચ એ, ભાનું શું થાય? બી એચ એ, પછી વનું વી એ અને ના છે, તો વી એને આવશે, એકલો એન લખવાનો નથી, શું કામે? તો કે કાનો કાનો છે, નને કાનો ના છે એટલે. પછી રાઘવ, આર એ જી એચ એ વી, વને કાંઈ ની વ છે એટલે વી જ એકલો આવશે. જાદવ, જે એ ડી એ વી, માધવ એમ એ ડી એચ એ વી, એવી રીતે કાના માત્રા વગરનો અક્ષર હોય તો એકલો જ લખવાનો છે, જો નામની છેડે કાનો હોય તો જ એલ એ એન એ વાય એ ટી એ કે એ એવી રીતે લખી શકાય. ઓકે, સમજણ પડી ગઈ છે ને? હજી ન સમજાય તો મને પૂછજો. ઓકે, આટલું કરજો. આ સિવાય તમારે હજી કાના માત્રા વગરના નામ યાદ આવે એટલા લખવાના લખવાની પ્રેક્ટિસ કરવાની, અને કાનાવાળા નામ યાદ આવે એની પ્રેક્ટિસ કરવાની છે. અને મને લખીને બતાવજો નવા નામ આની સાથે પણ, હો, તો મને ખ્યાલ આવે કે તમે કેટલી પ્રેક્ટિસ કરી છે અને તમને કેટલું આવડ્યું છે. ત્યાર પછી આપણે તમારું નામ લખીશું બધાનું, હો. ચાલો, આટલું કરશો ને બધા? બાય.